પ્રખર વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ પ્રશ્ન નંબર 1, જેની અંદર 5 ખાલી જગ્યાઓ આપી છે, એ આપણે જોઈ લઈએ. બરાબર, તો અહીંયા તમને વિકલ્પો ટાઈપ છે 4 પ્રશ્નો પહેલાં. તો પહેલો પ્રશ્ન છે, 75 પૈસા બરાબર કેટલા રૂપિયા? બરાબર, તો 75 પૈસા બરાબર કેટલા રૂપિયા થશે? 0.75 રૂપિયા. શું આવશે? 0.75 રૂપિયા. ઓપ્શન બી. બરાબર, ખાસ તૈયાર કરી દેજો. લંબચોરસની પરિમિતિ, તો પરિમિતિ શોધવા માટેનું સૂત્ર શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ, એ ક્ષેત્રફળ માટે આવશે. પછી 2 ગુણ્યા બાજુની લંબાઈ, 4 ગુણ્યા બાજુની લંબાઈ, કે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો આ એકદમ સહેલું છે, તમને આવડવું જોઈએ. આનો આન્સર તમારે જવાબ કરવાનો છે કોમેન્ટમાં. બરાબર, કે પ્રશ્ન નંબર 2માં શું આવે? એકદમ સહેલો છે વિદ્યાર્થી મિત્રો, માટે હું આશા રાખું છું તમને આવડવો જોઈએ. મારે જોવું છે કેટલા વિદ્યાર્થીને આ પ્રશ્ન આવડે છે. ત્રીજો પ્રશ્ન છે, એનને -7માંથી બાદ કરવાના છે, તો ગાણિતિક રીતે કેવી રીતે લખાય? તો n-7, સિમ્પલ, એનને -7માંથી બાદ કરવાના છે. તો n-7, તો આપણો જવાબ શું આવશે? ઓપ્શન એ. લંબચોરસમાં સમમિતિની ખાલી જગ્યા રેખા મળે, તો લંબચોરસ છે બરાબર, તો એમાં સમમિતિની કેટલી રેખા મળે? એક જ રેખા મળે. પાંચમો પ્રશ્ન છે, 2/3 ગુણોત્તર થતો હોય તેવું ઉદાહરણ નીચેનામાંથી ખાલી જગ્યા નથી. બરાબર, એટલે ગુણોત્તર 2/3 ના થતું હોય તેવું. તો જુઓ, પહેલું છે એમાં તો થાય છે, પછી 16/24 પણ થાય છે. કેવી રીતે ખબર પડે? 8 2 16, 8 3 24, 8 8 જાય, એટલે 2/3 વધે, એટલે થાય છે. પછી આમાં જુઓ, તમે આમાં નથી થતું, જુઓ 3/2 થાય છે. બરાબર, તરત જ ખબર પડી, એટલે ઓપ્શન ડી જવાબ આવશે. ક્લિયર? હવે વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલા જોડકા જોડવાના છે, 5 માર્ક્સ છે. એ કૌંસમાં b+c, બરાબર છે, તો એનું શું થશે? a(b+a)c, ઓપ્શન બી આવશે પહેલામાં. ચલો બીજું, 1.2, તો 1.2ને આપણે 12/10, ઓપ્શન ઈ. બરાબર, નોટમાં લખતા રહેજો. બંધ આકૃતિ વળી ઘેરાયેલ ભાગનું માપ, તો એને શું કહેવાય? ક્ષેત્રફળ. પછી 15/18 ગુણોત્તર, તો કેવું થશે? 5/6. રેખાખંડનું અધ્યબિંદુ બરાબર છે કેટલા હોય? તો 2 હોય. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ ખાલી જગ્યા. 8 માર્ક્સની ખાલી જગ્યાઓ છે, ખાસ તૈયાર કરવાની છે તમારે. 0.099 અને 0.19, તો 0.099 એ 0.19 કરતાં કેવા છે? નાના છે. નાના છે માટે શું આવે? લેસ ધેન. તો આવી નિશાની આવે, આવી નિશાની ક્યાં છે? તો પહેલી, જુઓ. ક્લિયર? ચલો, 3 દશાંશ + 3/7 બરાબર શું થશે? તો 3 દશાંશ હોય એનો મતલબ શું? 0.000. હવે 3 દશાંશ કીધું છે માટે, અને 3/7 હોય, તો આનો આન્સર તમારે એનો સરવાળો કરી દેવાનો. બરાબર, તો એકદમ સહેલો છે આનો આન્સર. વિદ્યાર્થી મિત્રો, તમારે કમેન્ટમાં જણાવવાનું છે શું આવશે. બરાબર, બીજા નંબરનો છે. પછી ત્રીજું છે, 1 ચોરસ મીટર બરાબર 100 સેમી × કેટલા? તો 1 ચોરસ મીટર બરાબર 100 સેમી × 100 આવશે. બરાબર, 100/100, તો અહીંયા શું આવશે? 100. ઓકે, આગળ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. તો આગળ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, સ્ક્રીન ઉપર તમને આકૃતિ આપી છે. પરિમિતિ શોધવાની છે. પરિમિતિ એટલે શું? સરવાળો કરી દેવાનો. તો કરો, 4 + 1 + 4 = 5, 5 + 3 = 8, 8 + 2 = 10, તો જવાબ શું આવશે? 10. હવે પરિમિતિ એટલે સરવાળો, બીજું કહી નહીં. ચલો, 2 અંકોની સંખ્યામાં દશાંકનો અંક ટી અને એકમનો અંક એમ હોય તો તે સંખ્યા કેટલી? 2 અંકોની સંખ્યા છે, દશાંકનો અંક કેટલો છે? એમ ટી. તો આપણે આજે લખવું પડે એમ ટી, ઓપ્શન એ. ચલો, ચિત્રાલેખમાં બિસ્કિટમાં પ્લસ એટલે કે 1 બિસ્કિટ બરાબર 20 કુલ દર્શાવે છે, આટલા બરાબર કેટલા? તો 1 ના 20, તો 3 ના કેટલા? 20 × 60, તો જવાબ શું આવશે? 60. છેલ્લી ખાલી જગ્યા 7મા નંબરની, ખાલી જગ્યા અંકને એક જ સમમિતિ રેખા હોય છે, તો કયા અંકને એક જ સમમિતિ રેખા હોય? 3, 4 કે 5? તો આનો આન્સર જે છે, તારનો જવાબ તમારે નીચે કમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. મારે જોવું છે કોને આવડે છે, એકદમ સહેલો પ્રશ્ન છે માટે. ચલો, હવે તમને આવડતા આપ્યું છે, 27 = 2/9, તો શું જવાબ આવે? તો તમે વિચારો વિદ્યાર્થી મિત્રો, સિમ્પલ છે, 9 × 27 થાય. બરાબર, એટલે હું અહીંયા 6 મૂકીશ ને, એટલે મને જુઓ, અહીંયા જુઓ, તો તમે 3 × 2 = 6 લખી શકો. 3 × 2 = 6 અને 9 × 27 = 27. ક્લિયર થાય છે?
એટલે હવે અહીંયા થશે શું, ત્રણ ત્રણ ઉડી ગયા એટલે બે બાય નવ, બે બાય નવ થઈ ગયા આના જેવું. એટલે એનો મતલબ શું કે આ જે ખાલી જગ્યા છે એમાં જવાબ શું આવશે, છ. બરાબર. ચલો પ્રશ્ન નંબર બે ખરાકોના જોઈ લઈએ. પહેલું છે 12.370, જે છે એને 13.370 એ 13.37 લખાય. બરાબર, તો બીજા કેવું છે, સાચું છે. ચલો બીજો પ્રશ્ન, એક દિવાલને રગવા માટે તેની પરિમિતિ શોધવી પડે. બરાબર, તો એક દિવાલને આપણે રગવી છે તો એનું આપણે શું શોધવું પડે, ક્ષેત્રફળ શોધવું પડે. બીજા કેવું છે, ખોટું છે. એ બરાબર 3 માટે 3a+4 ઇઝ ઇક્વલ ટુ 13 થાય. તો આનો આન્સર તમારે કમેન્ટમાં જણાવવાનું છે, એકદમ સહેલું છે. પછી એલ અક્ષરનું પ્રતિબિંબ અરીસા સામે મેળવતા તે એલ મળે, તો એ કેવું છે વિધાન, ખોટું છે. કારણ કે આ એલ આમ હોય તો પ્રતિબિંબ જે છે એનું આમ મળે. બરાબર. 20 ગ્રામ, 100 ગ્રામ, 5 મીટર એટલે 300 સેમી બરાબર કેટલા થાય. બરાબર સમજો હું શું કહેવા માગું છું. 20 ગ્રામના 100 ગ્રામ, 500 મીટરના 300 સેમી થાય કે ના થાય, તો ના થાય. વિધાન કેવું છે, ખોટું છે. માત્ર બે કાટખૂણિયાની મદદથી 15નો ખૂણો દોરી શકાય છે, તો વિધાન કેવું છે, ખોટું છે. ચલો પ્રશ્ન નંબર બે ફરીથી આપણે જોઈએ. નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. તમને આકાર સમમિતિ છે કે નહીં તે લખો. તો પહેલો આકાર છે સમમિતિ, એટલે શું, તો વચ્ચે તમારે કટકા કરી દેવાના અને બંને ભાગ સરખા થાય ત્યારે સમમિતિ કહેવાય. તો આનો વચ્ચેનો ભાગ વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આપણે આને અહીંયાથી કટકા કરીશું તો આ ભાગ સરખો છે અને આ ભાગ બી સરખો છે, એટલે આકૃતિ નંબર એ જે છે એ સમમિતિ છે. હવે બીજા નંબરમાં જે છે તમે કટકા કરો તો સમમિતિ દેખાતી નથી, એટલે આમાં સમમિતિ નથી ને આમાં સમમિતિ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમતો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હજી આપણે સંપૂર્ણ પેપર સોલ્યુશન સંપૂર્ણ જોવાનું છે. બરાબર. મેમોની 3 વર્ષ પહેલાંની ઉંમર પી વર્ષ હતી, તો હાલની ઉંમર કેટલી થશે, હાલની ઉંમરથી 5 વર્ષ પછીની ઉંમર તમારે શોધવાની છે. એકદમ ચાલુ છે. પછી દશા સ્વરૂપ છે 3/5 અને 11/1000નું. બરાબર, તો એ તો આવડે તમને. 11/1000 માટે આપણે શું કરીશું, તો 0.0011 આવી રીતે આવે. ચલો આગળનો પ્રશ્ન છે, એક શાળામાં તમને ધોરણથી 5ના વિદ્યાર્થીઓ જે છે એની નોંધ આપી દીધી છે. હવે કયા ધોરણમાં સૌથી વધુ બાળકો છે, તો તમે જોઈ શકો છો સૌથી વધારે ક્યાં છે, 45 ધોરણ 4. જવાબ શું આવશે, ધોરણ 4. ત્યારબાદ ધોરણ 1 કરતાં ધોરણ 5માં કેટલા વાર, તો ધોરણ 1માં કેટલા છે, 30, ધોરણ 5માં 35, તો 35માંથી 30 બાદ કરી દો એટલે કેટલા વધારે છે, 5. હવે પ્રશ્ન નંબર 2 જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો. દાખલા ગણવાના છે, 2 માર્ક્સના 4 દાખલા છે એટલે ટોટલ 8 માર્ક્સ છે. માપપટ્ટી અને ડેટા કેબલનો ઉપયોગ કરી 5.7 સેન્ટીમીટર તમારે રેખાકરણ પહેલાં દોરી દેવાનો. ચલો બીજો પ્રશ્ન છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, લંબાઈ શોધવાની છે. ત્યારબાદ અહીં તમારે ગુણોત્તર શોધવાનો છે. પાયલ પાસે 200 રૂપિયા હતા, તેમાંથી 125.70 રૂપિયા ખરીદી કરી, તો દુકાનદારે તેને કેટલા રૂપિયા પાછા આપ્યા હશે, તો 200માંથી 125.70 બાદ કરવાના રહેશે. હવે પ્રશ્ન નંબર 3 જોઈએ વિદ્યાર્થી મિત્રો. બરાબર, તો 3 ગુણના પ્રશ્નો છે. પહેલાં ખાસ તમે જોઈ લો, આકૃતિની પરિમિતિ શોધવાની છે. પરિમિતિ એટલે શું, તો બધાનો સરવાળો કરવાનો છે. તો 14, પછી 16, 17, 19, 20, 21, 22, 4, 26 અને 2, 28. તો જવાબ શું આવશે, 28 સેમી. ચલો ભારત અને રાજેશ વચ્ચે 50 રૂપિયાના 3/2ના ગુણોત્તરમાં વેચી. ઓકે, તો નીચેના દરેક આકાર માટે સમમિતિની રેખાઓની સંખ્યા લખો. તો તમારે આ સમમિતિની રેખાઓ મેં તમને હમણાં કીધું કે સમમિતિ કોણ કે ભાઈ તે તમારે સમજવાનું છે. ચલો રાજુ પેન્ટ સીવડાવવા માટે 1.2 મીટર શર્ટ, બરાબર, અને શર્ટ સીવડાવવા માટે 2.25 મીટર કાપડ જોઈએ. તો રાજુને કુલ કેટલું લેવું જોઈએ કાપડ, તો 2.25માં 1.2 ઉમેરી દેવાના. તો 2.25 + 1.20 આપણે લખી શકીએ, કારણ કે અહીંયા 0 આપણે લખી શકીએ. બરાબર, 5, 2 + 2, 4, 3. તો જવાબ શું આવશે, 3.45. કેટલું કાપડ લેવું જોઈએ, કુલ 3.45 મીટર. ચલો હવે પ્રશ્ન નંબર 3 જુઓ, તમને આલેખ આપ્યો છે. બરાબર, માહિતી. તો એ નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. ચલો પહેલો પ્રશ્ન છે, તમે સ્ક્રીન પર જોઈ શકો છો, 60 ગુણ કયા વિષયમાં મેળવ્યા. તો 60 ગુણ કયા વિષયમાં છે, ગણિતમાં. ગણિત કયા કયા વિષયમાં સરખા ગુણ મેળવ્યા, તો તમે જુઓ અહીંયાથી કયા કયા ગુણ, કયા કયા વિષયમાં સરખા ગુણ જે છે એ મળી રહ્યા છે. બરાબર, તો તમારે એ શોધવાનું છે. તો પહેલાં તમે જુઓ તો સરખા ગુણ જે છે એ એકેમાં મળતા નથી. બરાબર, તો તમારે લખવાનું એક પણ નહીં.
અંગ્રેજી વિષયમાં કેટલા ગુણ મેળવ્યા? અંગ્રેજી ક્યાં છે તો આવી રહ્યું, જુઓ 30. પછી ગણિત વિષય કરતાં વિજ્ઞાન વિષયમાં કેટલા ગુણ વધુ મેળવ્યા? તો વિજ્ઞાનમાં 70, ગણિતમાં 60, તો કેટલા વધુ? 10 આવશે. જાઓ, ચલો વિદ્યાર્થી મિત્રો, બીજો પ્રશ્ન સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, બરાબર છે? તો આ તો ગણતરી કરવાનું છે, તમને આવડી જશે. પછી વર્ષમાં કમાણી 1,50,000 બચત કરે છે તો નીચેનો ગુણોત્તર કેટલું થશે? તો 50,000 ભાગ્યા 1,50,000, બરાબર. તેમજ વિદ્યાર્થી મિત્રો, આગળનો પ્રશ્ન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, બરાબર. તો ખાસ વિડીયો સ્ટોપ કરીને પ્રશ્ન લખી દેજો અને તૈયાર કરી દેજો, બરાબર. તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. ત્યારબાદ 10 ગુણના પ્રશ્નો પ્રશ્ન પર ચારમાં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર. પ્રશ્ન નંબર 5 તમે જુઓ. પહેલાં તો ગમે તે 2 પ્રશ્નો લખવાના છે, બરાબર. એનો મતલબ કે તમારે અહીં છેલ્લો પ્રશ્ન 5 ગુણ